હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કુકિંગ ગાઉસ યુટ્યુબ ચેનલ. તો આજે હું તમારી જોડે શેર કરીશ ફરાળી મંચુરિયન બનાવવાની રેસીપી. આ ફરાળી મંચુરિયન બનાવવા ખૂબ જ ઇઝી છે અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે. જ્યારે આપણે વ્રત કે ઉપવાસ હોય ત્યારે જ વધારે બહારનું અને આ રીતેનું ટેસ્ટી મસાલાવાળું ફૂડ ખાવાનું મન થાય છે. તો હવે જ્યારે પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આ રીતેના ફરાળી મંચુરિયન ઘરે જરૂરથી ટ્રાય કરજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. રેસીપી જોઈતા પહેલા તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, તેના માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવું એ બિલકુલ ફ્રીમાં છે, તો પ્લીઝ જરૂરથી કરજો. તો ચાલો હવે આપણે એકદમ નવી રીતે ફરાળી મંચુરિયન બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં અહીંયા 3 નંગ બટાકા લીધેલા છે અને બટાકાને પહેલાં તો આપણે સરસ રીતે વોશ કરી અને છોલી લઈશું. ત્યારબાદ હવે બટાકાને આ રીતે મોટા કાણાવાળી જે ખમણી હોય તેનાથી ખમણી લેવાના છે. આપણે કાચા જ બટાકાનો ઉપયોગ કરવાનો છે. તો તમે જોઈ શકો છો આપણા બધા જ બટાકા સરસ રીતે ખમણાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને બિલકુલ આ રીતે એક મોટા બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં ફ્રેશ થોડી એવી કોથમરી એડ કરી દઈશું. ત્યારબાદ હવે તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. તમે જેટલા પણ બટાકા લીધા હોય એ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ હવે તેમાં 2 ચમચી જેટલો ટમેટો કેચપ એડ કરીશું. જો તમે ટમેટો કેચપ એડ ના કરતા હોય તો ટામેટાની પ્યુરી કરી અને એ પણ એડ કરી શકો છો. ત્યારબાદ હવે તેમાં ઘરે જ બનાવેલો ગ્રીન ચીલી સોસ એડ કરીશું, જે બિલકુલ ફરાળમાં ખવાય એ રીતે બનાવેલો છે. ત્યારબાદ હવે તેમાં 2 ચમચી જેટલો ફરાળી રાજગરાનો લોટ એડ કરીશું. ત્યારબાદ હવે મસાલામાં આપણે 1 ચમચી જેટલું નમક એડ કરીશું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યારબાદ હાથ વડે જ આપણે બધું જ એકદમ સરસ મિક્સ કરી દઈશું. આ સિવાય ફરાળમાં ખવાતું હોય એવું તમારે બીજું કંઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આપણું મિક્સર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. હવે આપણે હાથમાં થોડું તેલ લગાવી અને ખૂબ જ સરસ એવા મંચુરિયન વાળી લઈશું. મેં અહીંયા નાની સાઈઝના રાખેલા છે કારણ કે આપણે કાચા બટાકાનો ઉપયોગ કર્યો છે. તમારે જેવડી પણ સાઈઝના બનાવવા હોય એવડા બનાવી શકો છો. અને બિલકુલ આ રીતે આપણે સિમ્પલી મંચુરિયન વાળી લેવાના છે, જેવા આપણે રેગ્યુલર વાળીએ બિલકુલ એ જ રીતે. તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન વડાઈ અને તૈયાર થઈ ગયા છે અને અહીં આપણું તેલ પણ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે આ રીતે ચમચીની મદદથી બધા જ મંચુરિયનને તેલમાં એડ કરી દઈશું. મંચુરિયનનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી આપણે તેને તળવાના છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું. તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે આપણે મંચુરિયનને તળી અને તૈયાર કરી લેવાના છે. હજુ આપણે તેને થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે, જેથી કરીને અંદર સુધી બટાકા સરસ રીતે કૂક થઈ જાય અને બહારનું લેયર પણ એકદમ સરસ એવું ક્રિસ્પી બની જાય. તો હવે તમે જોઈ શકો છો આપણા મંચુરિયન એકદમ સરસ રીતે તળાઈ અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને ટીશ્યુ પેપરવાળી એક પ્લેટ પર લઈ લઈએ. તો હવે આપણા મંચુરિયન તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મંચુરિયન માટેનો જે સોસ આવે તે તૈયાર કરી લઈએ. તેના માટે મેં આ રીતેનું એક પેન લીધેલું છે અને તેમાં 1.5 ચમચી જેટલું તેલ લીધેલું છે. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ 2 નંગ જેટલા બારીક સમારેલા મરચાં એડ કરીશું. જો તમારે કેપ્સિકમ એડ કરવા હોય તો એ પણ એડ કરી શકો છો અને તેને આપણે સરસ રીતે શેકાવવા દેવાનું છે. ત્યારબાદ હવે તેમાં 1 નંગ જેટલું આપણે બારીક સમારેલું ટામેટું એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી અને કૂક થવા દેવાનું છે. બધું સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ તેમાં ફરી આપણે 1 થી 1.5 ચમચી જેટલો ટમેટો કેચપ એડ કરીશું અને 1 ચમચી જેટલો હોમમેડ ગ્રીન ચીલી સોસ એડ કરીશું. ત્યારબાદ હવે તેમાં 1/2 ચમચી જેટલું નમક એડ કરી દઈશું અને ખૂબ જ સરસ રીતે એક વખત તેને મિક્સ કરી દઈશું.
ત્યારબાદ હવે મંચુરિયનમાં જેવી આપણે કોર્નફ્લોરની સ્લરી કરી અને એડ કરતા હોઈએ એવી રીતે આપણે ફરાળી મંચુરિયનમાં તપગીરની સ્લરી કરીને એડ કરીશું, જેને આપણે આરાનો લોટ કહીએ તે જ છે. મેં 2 ચમચી જેટલો લોટ લીધેલો છે અને સેમ એટલું જ આપણે પાણી એડ કરી અને તેની સ્લરી તૈયાર કરી લઈશું. અને ત્યારબાદ તૈયાર કરેલી સ્લરી આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું, જેથી કરીને આપણે જેવા રેગ્યુલર મંચુરિયન ખાતા હોઈએ છીએ ગ્રેવીવાળા, આ મંચુરિયન પણ બિલકુલ એવા જ ગ્રેવીવાળા બનશે. ત્યારબાદ હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી અને તેને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો હવે આપણી મંચુરિયન માટેની ગ્રેવી એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે ફ્રાય કરી અને મંચુરિયન તૈયાર કરેલા છે તે એકદમ સરસ રીતે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી અને તેને 1 મિનિટ માટે કૂક થવા દઈશું. તો જોતા ખબર પણ નહીં પડે કે આપણે આ મંચુરિયન ફરાળી રીતે અને ફરાળી સામગ્રીઓનો ઉપયોગ કરીને જ બનાવ્યા છે. જોવામાં જેટલા ટેસ્ટી અને મસાલેદાર લાગે છે ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગે છે. તો હવે આપણા મંચુરિયન બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સર્વ કરીએ. તો હવે કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય અને આ રીતેના ફરાળી મંચુરિયન ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો આ રેસીપી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તેની સાથે સાથે જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, રિલેટિવ્સ બધાના ગ્રુપમાં શેર કરજો, જેથી કરી અને એ લોકો પણ આ રીતેના મંચુરિયન ઘરે બનાવી શકે. થેન્ક યુ.